ધાનેરામાં કોટડા ગામે સરકારી દવાનો જથ્થો જમીનમાં દાટેલા મળતા ધાનેરા THO કોટડા ગામે દોડી આવ્યા હતા. જો કે આ તપાસમાં THOનું ભીનું સંકેલતા હોવાનું ગ્રામજનોએ આક્ષેપ કર્યો હતો. ગત રાત્રિએ જમીનમાં દાટેલા સરકારી દવાનો જથ્થો ગ્રામજનોને નજરે ચડતા ધાનેરા THOને જાણ કરવામાં આવી હતી. જો કે આજે ધાનેરા THOએ PM ચૌધરી કોટડા ગામે દોડી આવ્યા હતા અને જમીનમાંથી દવાનો જથ્થો બહાર કાઢી ગ્રામજનોની હાજરીમાં પંચકાસ કરી ગ્રામજનોની કાર્યવાહી કરવામાં ખાતરી અપાઈ હતી. કાલે મોડી રાત્રે મીડિયા તરફથી એવા મેસેજ મળેલા કે ધાનેરા તાલુકાના ધાખા કોટડા ગામે દવાનો બિનવારસી જથ્થો દાટેલી હાલતમાં મળ્યો છે. ગામ લોકોએ એ લદ્દાથાને બહાર કાઢી અને કેવળ સમાચારમાં મળ્યા એટલે સવારમાં અમે આવી અને હાલ પંચનામું ચાલુ છે. દવા બધી એક્સપાયર થયેલી નથી એટલે દવાનું લિસ્ટ બનાવી અને આગળ નીકળતી કાર્યવાહી માટે અમે કાર્યવાહી ચાલુ છે. જો કે ગ્રામજનોએ THOની તપાસને નાટક ગણાવી ભીનું સંકેલતા હોવાનો આક્ષેપ કર્યો હતો. THOએ સ્થળ તપાસ કાર્ય વિના જ ગામના એક વ્યક્તિના ઘરે બેસી પંચકસાસ કરતા હતા. જો કે મીડિયાને જોઈ સાહેબ સ્થળ પર જતા તપાસ માટે પહોંચ્યા હતા. સાથે જ પંચકસાસ સમયે પ્રસાર ગ્રામજનોનો જવાબ પણ સાહેબે પોતે મૌખિક અલગ સવાલો સાથે પંચકચાસ કરતા ગ્રામજનો યોગ્ય તપાસ કરવાની માંગ કરી હતી. છે કે જે દવા બાબતમાં દવા મળી છે મોટા પ્રમાણમાં જથ્થો સરકારી દવા છે એની જે કેસ દબાઈ ન જાય એવી ગામ લોકોને ઉગ્ર માગ છે અને ઉપરાધિકારીને જાણ કરવામાં આવે કે એના અધિકારી આ કેસ દબાવવા માગતા હોય તો આ ઉપર નોંધ લેવી. અમારા ગામ લોકોને ટોટલ આ જ માગ છે. આ સમગ્ર મામલે THOને સરકારી દવા નાખનાર ઇસમને એન્ડ કેમ પ્રકારે બચાવવાના પ્રયાસ કરતા નજરે ચડ્યા હતા. જો કે બીજું તરફ વિપુલ પ્રમાણમાં મળેલું સરકારી દવાનો જથ્થો ગામના બીમાર લોકો સુધી પહોંચાડવાની જગ્યાએ જમીનમાં દાટી દેવતા ગામ લોકોમાં રોષ જોવા મળ્યો હતો. વિસુંગુ ચૌધરી રહેવાસી કોટડા ધાખા સાંજે કમસે કમ 7 વાગ્યાના ટાઈમે બધા ગામ લોકો દૂધ ભરાવા આવેલ તો 4-5 જણા તેઓ ખાડાની નજીક તેઓ ઊભા હતા. એના લીધે કોઈ બાળક મળેલું હોય એવી શંકા જતા ગામ લોકો બધા ભેગા થયા અને પછી ખાડાનું ખોદકામ કરવામાં આવ્યું. જે ન્યૂઝમાં અને પોલીસ સ્ટેશનમાં જાણ કરી એના ખોદકામ કરતાં અંદરથી સરકારી ગુજરાત સરકારની આરોગ્યની દવાનો જથ્થો મોટા પ્રમાણમાં મળી આવ્યો અને સાહેબને પણ જાણ કરવામાં આવી. સવારમાં પંચનામા માટે સાહેબ આવ્યા અને બધા ગામ લોકો ભેગા થઈ અને ન્યૂઝવાળા ભાઈઓ આવ્યા અને એમનાથી મદદથી આ જથ્થાને તેઓ વિગતવાર સાહેબે બધી કઈ કઈ દવા છે એની નોંધ લીધી અને આ કેસ દબાઈ ન જાય અને એની યોગ્ય તપાસ થાય અને કડકમાં કડક કાયદાકીય રીતે પગલાં લેવાય એવી અમારી ગ્રામ ઉગ્ર માંગ છે. જો કે ગરીબ અને ગામડાના લોકોને સમયસર પોતાના જ ગામમાં સરકારી દવાખાને દવાનો ઉપલબ્ધ કરવામાં તો આવે છે, પરંતુ ઘણા ગામડાઓમાં તો ડોક્ટર હાજર રહેતા નથી તો ઘણા ગામડાઓમાં સરકારી દવાઓ ખુલતા નથી તો ઘણી જગ્યાએ દવા એ બારોબાર વેચી દેવાનો કારોબાર ચાલી રહ્યો છે. ત્યારે કોટડા ગામમાં સરકારી દવાને જમીનમાં દાટી દેવાના કિસ્સામાં કોણ જવાબદાર છે તેના સામે હવે આરોગ્ય વિભાગની કાર્યવાહી કરવામાં કેટલો સમય લાગશે એ તો સમય જ બતાવશે.